રામ રામ સીતારામ. જો ભાઈ મિમાન આવ્યા અમારે, અને મિમાન પણ મિમાન ની લેન આવ્યા. મિમાન આવે એનો વાંધો નથી, પણ મિમાન ની લેન આવે, અને ઈ મિમાન ની લેન આવે ને એટલે હમણાં બીક લાગે, હમણાં થાય કે હવે અમી ઘર મૂકીને ભાગી જાય. ગામમાં આવે એટલે સીધા આપણી વાડી આવે, અને વાડી આવે એટલે મણે ખરેખર લાગે બીક, મણે થાય કે હું વાડી મૂકીને ભાગી જાય. અમારે ભાવેશભાઈ કોબરા લેન આવે ગા બોલો, અને ગામમાં આવે એટલે સીધા આપણી વાડી આવે. તાજ કયો પકડ્યો? કોબરા હે. રામ રામ. મજામાં? મોડે મોજ તો ગયો. હે તો તમે આ જી કોબરા? કોબરા આ જોવો તમે. ઓ હાય, ઓરિજિનલ હે? નાગડાડા. હે? નાગડાડા. નાગડાડા દેશી ભાષા. દેશી ભાષા ભાઈ. નાગદાદા ની પકડે સીધા આપણી વાડીએ, આપણી વાડીએ ગામમાંથી આજુબાજુમાંથી નાગદાદા ની પકડે એટલે આ મારી વાડી લઈને આવે. આ મારી વાડી કામ હરફ મૂકો, કઈ હું હરફ તો નથી પાડતો. ભેગા કરવા છે હે નાથાભાઈ ને, ત્યાં ભેગા કરવા આવે છે નાથાભાઈ ને. હે ને અહી શોરૂમ બનાવવો છે આપડે બધા જણાવર પ્રેમી છે ને. ખરેખર ભાવેશભાઈ અમારા ગામ માંથી નહી પકડ્યા હોય ને તો છેલ્લા 4-5 વર્ષમાં કેટલાક ભાવેશભાઈ? 200 વધારે નહી, વધારે. હે વધારે, કેમ કે 250-300 જેવા એટલા બધા પકડ્યા હરપ. હા, એમાં ઝેરી માનો કે 100-150 જેટલા ઝેરી આ કોબરા ને. હા, અટાણે. હા, પછી રસલ વાઇપર કેવાય, વાઇપર ને અટાણે. આ જી છે આ કયો હોય અટાણે? કોબરા. હે કોબરા? કોબરા કોબરા. એમાં જબરી નો ખોફ હે હતા ખરી. હે સડાવન બેઠો. હે કોબરા. હા, ન્યાથી ફૂફવાટ અમારે. હે ભાદરવા મહિનો છે ને? હા ભાઈ, ભાદરવા ભાદરવા મહિનો છે ને એટલે નાથાભાઈ ને દર્શન કરાવી દઈએ. અમે શ્રાવણ મહિનામાં તો થઈ ગયા એક વેરે, હવે ભાદરવામાં. આપણે ભાવેશભાઈ ને પૂછીએ. ભાવેશભાઈ ને જો કે અહીં થઈ કે મારે અટાણે નાથાભાઈ માંડવી નો ટેસ્ટ લેવો, તમે કે વિડીયામાં બતાડો કે ને ઓરા માંડવી કે તમે ઓરા કરે કરે ને કે વિડીયામાં બતાડો હમણાં એટલી કે આજી કે ખરેખર મારે જોવી કે તમારી માંડવી કેવી જમાવટ લે ગઈ. અને ભાવેશભાઈ ને આપણે પૂછવામાં આવીએ તો ભાવેશભાઈ ને, ભાવેશભાઈ તમને હરફજી પકડો એનો કેટલા વર્ષથી અનુભવ? મને અનુભવ હરફ નો છે ને માનો કે 22-24 વર્ષ. એટલા વર્ષથી આ હરફ પકડો ને? 22-24 વર્ષથી આ હરફ પકડી. હા બરોબર. કોક પૂછે કે તમારો ધંધો કામ તો કામ કેવાનું ભાવેશભાઈ? ધંધો તો મારો પત્રકાર નો છે, બાકી આ તો શોખ છે કે જીવ બચાવીએ આપણે એક જાતના, બાકી આ શોખ ના હિસાબે જ આપણે પકડીએ જઈએ, ધંધો નહીં. ધંધો આપણો બીજો કરવાનો. તો એ માણસ કોક કે ભાઈ તમે શું કરો હરફ પકડવા માટે ધંધા કરો? બધા માણસો એમ જ કે ને, માણસો કે કે નહીં કે માણસો આજ ગમે એ જાય એ સીધા એમ કે ધંધો શું હોય કે તમારો હરફ પકડવાનો, આપણે હા ઈ પાડવી પડે ભાઈ. ક્યાં આવે એટલે ગામમાંથી હરફ પકડો તો ભાઈ અહી ભેગા ઓરા ખવાઈ જાય ને, બધું ભેગો થઈ જાય ને. તો ભાવેશભાઈ કામ કરાય. જો કે ભાવેશભાઈ આપણી વાડી પણ લગભગ ઘણી વખત આવે ગા, જાજી વખત, બહુ જાજી વખત. છેલ્લા અમારે ભાવેશભાઈ ને 5 વર્ષનો, 5 નહીં વધારે, 5-6 વર્ષથી આમ અનુભવ. ઇઝરાયલ થી આવ્યા પછી આપણી વાડી પર જ્યાં ઘણી વખત આવ્યા, એક મિનિટ ની અંદર તો ગમે એવો નાગદાદો હોય સીધો પકડાય લે, ભૂકા બોલાવી દે ભાઈ. બીવાનું નામ જ નહીં. ભાવેશભાઈ ને આપણે કામ કેવો લે, આપણી વાડી થી હરફ પકડાઈ જાય એ વાર ધોરી, પણ ઘાટ થી હરફ કપડે પાછા આ લેવે. હા ભાઈ, એ ને
મને બતાડવા લઈ આવે કે નાથા ની હેને બતાડે. અને વાડી બીજો ખાસ મિત્ર કે ગામ ની આજુબાજુ હોય એટલે એને વાડી આવવું જ જોઈએ, ઈ પાકું કે નહીં ભાવેશભાઈ? હિંબા આ ગામમાં આવું હિંબરમાં, એટલે એક ફેરે નાથાભાઈ ની મુલાકાત ના લઉં તો એમ થાય કે હું ગયો નથી, ગામમાં નહોતો ગયો. અને એને ખરેખર કુદરતી આપણે જે આ આપણે જે વાડી જે ગ્રીનરી ઉભી કરી બગીચો નાન તેન તેને જોવે પણ એટલો કે મને આનંદ થઈ જાય ને કે વાત પૂછો. મેં બહુ મને મજા આવે કે બગીચાનું આપણે જે કંઈ પર રોનક છે એનાથી મજા આવે. એટલે તો અહીં જ્યારે ગામમાં આવીએ એટલે પહેલા એક ફેરે મુલાકાત લેવાની, નાથાભાઈ હોય કે ના હોય, ભાઈ વાડીની મુલાકાત એક ફેરે લેવાની કે ભાઈ શું છે આમાં, નવીનમાં શું કર્યું નાથાભાઈએ અત્યારે. અને અટાણે ભાદરવા મહિનો હોય એટલે કે ભૂકા કાઢ નાખે કે સાપ કે ભાદરવા મહિનામાં વધારે નીકળે એવું હોય? ભાદરવામાં અત્યારે શું છે ચોમાસાની જે આ ઋતુ છે ને એના હિસાબે વધારે નીકળે, હરફનું ચોમાહું વધારે, કેમ કે બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય ધરમાં ને એમાં, એટલે બધા બહાર નીકળી ગયા હોય. બાકી અને ભાવેશભાઈ મને તો કઈ નક્કી નથી થતું, થોડાક દે થાય મારી વાડી પકડવા આવે મને કે આ ઘેર મારા નાથા ની આ ગ્રીનરી એ ડુંગર જીવી ત્યાં મૂકી દે, પાછું થોડાક દે થાય નાથો ફોન કરીએ એટલે પાછી બગડાટી બોલાવીને. એવું ના કરવાનું આવે, કેમ કે અમારે તો ડુંગર સ્પેશિયલ ગમે ત્યાંથી પૈકડો હોય ડુંગર સિવાય છોડવાનો આવે નહીં, કેમ કે આજે એનો જે જીવ આપણે બચાવીએ છીએ શું કરવા, તો અહીંથી બીજે મૂકીએ તો પછી ત્યાં બીજાને ખેતરમાં નીકળે તો એ કોક મારી નાખે. કેમ કે પકડવા અમને બોલાવવાનું બહુ ઓછા અત્યારે હજી કરે છે, કેમ કહીએ પણ તોય ઘણા એ જે એવા છે કે ભાઈ હવે આવ્યો છે તો આને પતાવી જ દેવાય, જવા ના દેવાય કાળ છે. તો ભાવેશભાઈ ને માંડવી નો કે ટેસ્ટ લેવાનો થાય ના થાય કે તમારી જે આ વાડી છે એમાં મગફળી નું વાવેતર કરેલ છે તો એક આપણે જોઈએ કામ કે ફાલ. ને ભાવેશભાઈ ની ભાવેશભાઈ આ બાજુ થી તમારે આ બાજુ થી ગમે ને આમ ઝાડું પકડે ને ભેગું કરે ને ઉપાડો જી. હા હજે તો બીબડા ઘણા બીબડા અમુક પાક ઉપર અમુક ઓલી છે હજી આ ભાદરવો મહિનો હાલે ને એટલે માનો ને કે હજે હજે ઘણો ફાલ થાય. હજે બારિયા તેરિયા હોય ને જો આ બધી કાસો માલ છે એ બધું હજે બાકી ઉમર પાકવાનું બાકી છે. બાકી ઓલા તો પાકે ગયા, જોઈ દોડવા પાકે ગયા, કાચું માલ લઈ ગયો હે થાશે આ ફેર માંડવી હારી તમારે. તો ભાવેશભાઈ ને કહેવાનું કે આ વખતે માંડવી હારી થાય, મિનતી જબરી છે. અને આ ટાણે જો આપણે માંડવી આખી સેલવે દીધી પાણીથી બગડાટી બોલે ગઈ અને આખી વાડીમાં મોટારીથી પીવરાવી દીધી, કારણ કે વરસાદનું એવું કંઈ જોર કંઈ ઓછું પડતું જાય નક્કી નથી થતું. ભાવેશભાઈ તમને કંઈ વાવડ વરસાદના? વરસાદ હજી કીએ છે આમ, હા હજી આવશે, હા હવે નોરતા ઉપરનું કીએ છે. તો ભાવેશભાઈ નું કહેવાનું કે નોરતા ઉપર આવી છે તો નોરતા ની તો જે વાર છે તો અમારે જે બે બે પાણી ની જરૂરિયાત છે માંડવી માં એટલે ધબધબાટી બોલાવે નહીં છીએ. તો ભાવેશભાઈ ભારો ભરે લીધો અને એ કે મારે હે ને મારે ઘેર જેને ઓરા કરવા કે સીધું ભાણવર લઈને જાઉં બાસકામાં કે એક ગોમાં નાગદાદા ને બેહાડો ને એક ગો માંડવી ની
અને ભાણવડ જેને કે ઓરા કરવાના થાય કે આ વાળી ને જ ખાવા જી કે ના થા, મેં કહો તમને ઠીક લાગે મોજ કરો બરોબર ને કઈ હે આપણે જે રીતે જીવ છે એ રીતે એના માં છે. એને અમે પેલા લઈએ ભાંડવી પછી પેલા હરપ. ભલે આમાં જંગલ જીવું તો છે કે તમારે ખરેખર ભાવેશભાઈ આ ગ્રીનરી આપડી જે ઉભી કરી ને એટલો પ્રેમાળ હે ને કે હકીકત થી કે વિડિયામાં નાથા જોયા હતા ઘણા બધા 500 નંગ કે હારામ હારા ઉતાઈ ઝાડવા જતા રહ્યા અને મોટી નુકસાની થઈ કારણ કે આને ઊભા કરવામાં બહુ મહેનત કરવી પડે. વહમુ લાગે આ બધું જે કરવું ને વહમુ આની જતન કરવું બધું જા આ શું બરી ગયું લાગે આખું આખું ઝાડવું હિસાબે બહુ વધારે વરસાદ ના હિસાબે નો વરસાદ ના હિસાબે પાણી હે ને વધારે લાગી ગયો એના હિસાબે બરી ગયું છે. કઈ ખબર નથી પડતી કારણ કે એકના વિનાના આ એવડા એવડા ઝાડવા અને વરો વરો દી થયું તું ભાવેશભાઈ આ જોવે આ બાજુ થાશે ભાઈજી શું છે આખો બધો પેલા તો આખો ઓલું થાય ને પછી થાય કેમ કે આ સાવ હે ને બરી ગયા એક ફોફા થઈ ગયા યાર. એટલે ન્યાથી પાછો બીજો કોટા ફૂટી જાય આ નહી કાપવાનો આ કાપવું અડધે થી મારાય. તો જો આપણી બગીચામાં મોટા મોટા ખરેખર આ ઓલિવના ઝાડવા હે આ બાજુ આબુકાદો હે મહેનત તો હારી કરીએ માથાકૂટી હારી કરીએ પણ કદના કઈ વરસાદના હિસાબે બગડી ગયા વરસાદના હિસાબે બહુ બગાડ બહુ આવી ગયો. આ ફેરો અમે દરેક ઝાડવા દરેક જગ્યાએ ઝાડવામાં બહુ બગાડે લાલ ટમેટા જેવી ખરેખર. અને જો આર્યું આ છે શેરી ના ઝાડ એક ના વિના આપડી વાડી બે જબર જબર જસ જો બહુ મોટા ઝાડ હે અને ભાવેશભાઈ ટેસ્ટિંગ લીએ અને ભાવેશભાઈ દર વખતે આવે ને એટલે અંજીર નો ટેસ્ટ લીએ શેરી નો ટેસ્ટ લીએ એ હરેક જાત ને ફ્રૂટ મળે રહીએ ફ્રૂટ ખાવાની મજા જ આવે ને એટલે આની વાળીએ આવીએ આપણી વાડી આવે ને તો એ મોજમાં હોય ને અમી મોજમાં હોય એની મજા આવે ને અમને મજા આવે. અને ખરેખર અમારા જ ગામ માંથી આ નાગદાદો આપણે હિમરી આપણે મહિરભાઈ દુકાનવાળા હિમભાઈ ગામ મહેરીભાઈ દુકાન વાળા ને વાડી થી હોય કે એક ઝપેટ માં પકડી લીધો. ફોન આવ્યો હતો કે કામ ફોન આવ્યો હતો બાકી આ છે આપડો બગીચો ધીમે ધીમે એવું કાટે આવતો જાય વરસાદ ની જરાક થોડું ગોલું કર્યું હતું પણ એવો વાંધો ને અને મીંડા ઝાડવા એવો પાછા મોસમ પકડવા
વરહદી માં ત્યાં શું કેવાનું ભાવેશભાઈ, જોરદાર થઈ જાય કે નહીં? અને બાકી આજે હે વરહ માં ઉપડી જાય, અમુક દારૂ જે હુકાઈ ગયું હોય ને એ ફેરી નાખો ને ભાઈ, કોપર ભાઈ ફૂટી જાય. એટલે હું એમ જ કરું, એ વાત હાચી છે. તો ભાવેશભાઈ નું કહેવાનું હોય કે આ બટકું ભરે ને તો જ એનું ઝેર લાગે, બાકી બટકું ન ભરે તો ભાવેશભાઈ ઝેર કઈ આપણે ફૂફાટ એટલા મારે તો કઈ કઈ થાય જ નહીં ને. તો કોઈ ચીજ થાય નહીં ફૂફાટાથી. હા, ફૂફાટો ખાય જેટલો પૂરો મારે ખારો થાય ને, અને ખારો થાય એટલે ભૂકાઈ કાઢે નાખે. હે, ફૂલ ખારો છે. હે, ફૂલ ખારો છે ને ભારતી. નાગદાદો જોવો હોય તો નાગદાદો તો જોઈ લે, તું અહીંયા આવીને જોઈ લે. જો કેવડો મોટો હે. રાખો તો કયો ના, અમારે નથી રાખવો. કામ આવે હો. શું કામ આવે? હાહુ વાયડી હોય તો મૂકવા થાય. શું કે ભરતી? એ શું કે હાહુ વાયડી હોય ને તો મૂકવા થાય? હાહુ માં ખબર પડે ને મૂકવા થાય. હે, તો એ કે ને મૂકવા થાય. હાલો મળ્યા તો મળ્યા. ભલે ભલે, હાલો પાછા મળીએ.